हमारा कृष्ण भक्त हमारा वैष्णव करार विंदे न पादार विंदे कटलू रूड़ू गाता हुए हम श्रीमद भागवत कथा में प्रवेश करिए એટલે કર્ણને પવિત્ર કરનારી ધ્વનિ भगवान कृष्ण भगवान द्वारकाधीश श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे કૃષ્ણ લીલા તો અદ્ભુત છે ભાઈ. અધરમ મધુરમ વદનમ મધુરમ, બોલે તો મધુર, બંસરી મધુર, નયન મધુર, બ્રહ્મણ મધુર, કદમ કદમ મધુર 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 મધુર. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ ભગવાન કૃષ્ણની જે પૂજા કરતા હોય સવાર સવારમાં તારા ઘરમાં ધ્વનિ સંભળાતો હોય, ધ્વનિ સંભળાતો હોય. સવારમાં ભગવાનને દીપ પ્રગટ કરી સુંદર સુંદર મંત્રોનો પાઠ થાય, સુંદર ધૂપ થાય, ઘરનું વાતાવરણ પોઝિટિવ બને છે. પણ એક વસ્તુ ખૂબ યાદ રાખવું, બંધ ઘરમાં અગરબત્તી ન કરવી, અગરબત્તી બહાર મૂકી દેવાની ધૂપ કરીને. અગરબત્તી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ગુગળનો ધૂપ, ગુગળનો ધૂપ. અનેક માણસોના ઘરમાં રોજ યજ્ઞ થાય, રોજ યજ્ઞ થાય. અગ્નિહોત્રી બ્રાહ્મણો હોય છે, રોજ યજ્ઞ કરે ઘરમાં સવાર સાંજ પૂજા. એવું નહીં ઘરનો એક માણસ પૂજા કરી લે એટલે બધું, અને ઘરના દરેક માણસોએ ભગવાનની પૂજા કરવી જોઈએ. દાદા કરી લે, દાદી કરી લે, પછી માતાજી, પિતાજી, પછી એક પછી એક બાળકો જેમ જેમ ઉઠતા જાય, જેમ જેમ જાગતા જાય, તેમ તેમ ભગવાનની હાજરી લગાવવી. આ તો ઘરની કોઈ એક બહેન હોય અથવા ઘરની કોઈક માજી હોય પૂજા કરી લે, બાકી કોઈને કાંઈ નહીં. નહીં નહીં, ઘરના પૂરા સભ્યોને, પૂરા સભ્યોને ભગવાનની પૂજા કરવી. અનેક ભાઈઓ બહેનો વડીલોના ઘરમાં કૃષ્ણ પૂજા હોય. આવો એક મિનિટ માટે કૃષ્ણની સાથે રાધાને યાદ કરીએ, રાધાને યાદ કરીએ. કૃષ્ણ રાજી થાય ને, રાધાને યાદ કરીએ. ગોપાલે
राधे कृष्ण राधे कृष्ण राधे
આપની અસર થવી જોઈએ. ડોક્ટર દવા આપે ને તરત કંઈક આમ અસર થાય તો દવા સાચી કહેવાય. મને ખૂબ આનંદ થયો. કિશોરભાઈ છગનભાઈ બોઘાણી ક્યાં છે? કિશોરભાઈ ક્યાં બેઠા છે? કિશોરભાઈ ઉભા થયા તું? કિશોરભાઈ આપણા મનસુખભાઈના પાર્ટનર છે શાંતિ કન્સ્ટ્રક્શનના. અને બધા જ ભક્તોને 16/5/2017 રોજ સાંજે આટલા બધા ભક્તો ટ્રક ભરીને મગાવવા પડશે કેળા. કેળાનો પ્રસાદ આપશે. તમે જુઓ તો ખરા કેટલા મગાવવા પડશે, ટ્રક ભરીને લાવવું પડે. ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ, બહુ સારું મને ગમ્યું. આમ વાતને સ્વીકારવામાં આવે. 16/5/16 દરેક ભક્તોને બહુ સારું મને ગમ્યું. રાજુભાઈ વાઘાણી ક્યાં છે? રાજુભાઈ વાઘાણી, રાજુ વાઘાણી ખૂબ તાલીઓ વડે વધાવો રાજુભાઈ વાઘાણીને. તથા પરેશભાઈ વાઘાણી આ બંને ભાઈઓ તરફથી 18/5 ખીરનો પ્રસાદ છે. મનસુખભાઈ દેવાણી એની સાથે છે. બહુ સારી વાત, બહુ મને આનંદ થાય અને ખૂબ કહેતા આનંદ થાય છે. સુલતાનપુરના આપણા વિસ્તારના પત્રકાર સંદેશ અને આજકાલની અંદર ખૂબ સેવા આપી છે આ કથાની એવા જયેશભાઈ દવે ઉપસ્થિત છે કથામાં. જયેશભાઈ દવે જ્યાં હોય ત્યાં ઊભા થાય. જયેશભાઈ દવે ખૂબ તાલીઓ વડે એમને વધાવો. પછી કેમેરો લઈ જાઓ. જયેશભાઈ એક જયેશભાઈ ઊભા રહે થોડી વાર માટે, તમને ગોતે ત્યારે તમે બેસી જાઓ. પાછા ખૂબ અખબારમાં સેવા કરી છે એમને. પ્રિન્ટ મીડિયા ઘર ઘર સુધી આ કથાનો સંદેશ પહોંચાડ્યો છે. તો એમને ખૂબ ખૂબ વડે તાલીઓ વડે વધાવી છે. સાથે એમની સાથે રાજુભાઈ વસાણી પણ પધારેલા છે. અને ગઈકાલે મયુરભાઈ રાવલ અમારે હળવદથી આવેલા, એ પણ એક સારા પત્રકાર અને ખૂબ સારી પત્રકારના માધ્યમ દ્વારા સેવા કરે છે. અને આપણા ગામના કાલ તુષારભાઈ ભટ્ટ પણ ખૂબ સરસ અખબાર ક્ષેત્રે આ કથાની સેવા આપી છે. એવા દરેક પત્રકાર મિત્રોને ઊંચાતની તાલીએ ખૂબ ખૂબ આપણે વધાવીએ છીએ આપણે. અને આજે શુમાં પણ કથામાં ઉપસ્થિત આપણા દાણીધારના જગ્યાના મહંત શ્રી સુખદેવ બાપુ ઉપસ્થિત છે. સુખદેવ બાપુને પણ કોટી કોટી તાલીઓ વડે આપણે ખૂબ ખૂબ વધાવીએ છીએ. અને આ દાણીધારની અંદર 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે અને 400 જેટલી ગાયોનું ભરણ પોષણ થાય છે. તેથી શ્રી સુખદેવભાઈ બાપુને ખૂબ ખૂબ આદર સાથે પ્રણામ કરીએ છીએ અને ખૂબ ખૂબ નમન કરીએ છીએ. આવીએ પુનઃ પુનઃ કથામાં પ્રવેશ કરીએ. બ્રહ્મા નારદને કહે છે, નારદ આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, જીવનના દરેક દુઃખોનું નિવારણ કોઈ હોય તો ભગવાન મહાદેવ, ભગવાન શંકર છે. ગઈકાલે કથાનું દર્શન કરતા હતા આપણે કે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથને એમ કહ્યું કે દશરથ તમે તો પરમ શિવ ભક્ત છો, મહાદેવની સાધના કરો, મહાદેવની ઉપાસના કરો. અને પુત્રને કામનાની પૂર્તિ કરવા માટે રાજા દશરથ, માં કૌશલ્યાજી, માં સુમિત્રાજી, માં કૈકેયજી ભગવાન શિવનું આરાધન કરે છે. વશિષ્ઠ મહારાજ કમ નથી, એ મહાદેવના પરમ ભક્ત છે. ગુરુ વશિષ્ઠ મહારાજ પરમ શિવ ભક્ત છે. એક એક ઋષિની શિવ ભક્તિનું વર્ણન શિવપુરાણમાં છે. અસંખ્ય ઋષિ મુનિઓની નામાવલી છે. તો હું કહેવા એ માંગુ છું કે મૂળ શંકર છે. જો વૃક્ષને લીલું રાખવું હોય, ખીલેલું રાખવું હોય તો મૂળને ભૂલતા નહીં. ભલા માણા મૂળને ભૂલતા નહીં. આપણું મૂળ શંકર છે. કોઈ પણ સંપ્રદાય શ્રેષ્ઠ છે, મને કોઈ સંપ્રદાયનો વિરોધ નથી. પણ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે મૂળને ભૂલી જાય છે, જ્યારે મૂળને વિસરી જાય છે. ખાતર પોતર પાણી મૂળને જરૂર હોય છે. અમારા શીતલ આઈસ્ક્રીમના દક્કુ બાપા મને એને ઘરે કથા કહેતા મને કે ખેતર ખેતી ખેતરને પાણી ભાગને લાવે તાણી. આ સાડા ખેડૂતની ઓળખાણ છે. મને એમને સૂત્ર આપેલું મને કે બાપુ આ ખેડૂતો માટે બહુ ખેતી કરી છે, ખૂબ ખેતી કરી છે, પવન છે, ભૂત નથી, ખૂબ ખેતી કરી છે. અને બીજી એક મારા પટેલો માટે બહુ સરસ વાત એને કહી કે બાપુ મેં કોઈ દી મારો શેઢો સળગાવ્યો નથી. તેથી મારા પટેલ ભાઈઓને કહેજો ખેતરમાં કંઈ ઘાસ જામી ગયું હોય તો શેઢા સળગાવે નહીં, ઘાસને સળગાવે નહીં. કારણ કે ઘાસને સળગાવે ને શેઢો જ્યારે સળગાવે છે ત્યારે કેટલા તેમાં જીવજંતુ મરી જતા હોય છે. આ ભાઈ આ પૂર્ણ ઉગે છે. આવું બધું ન કર્યું હોય ને પૂર્ણ ઉગે છે, પૂર્ણ ઉગે છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય. આ દેવાણી પરિવારમાં એટલું મોટું સત્કર્મ થયેલું છે ને, એ નાગજી બાપા અને લીંબા બાપા અને કેટલાય બાપોના પુણ્ય ભેગા થયા છે.
આ બધાએ બાપાઓના પુણ્ય આજે રાણસિકીમાં ઉગ્યા છે, દેવાણી પરિવારમાં પુણ્ય ઉગ્યું છે. આ બધા બેઠા છે ને, એ પુણ્ય ઉગ્યું છે ભાઈ. બાકી કોણ બેહે ભલા માણા આ ગરમી આ તાપ? અત્યારે કોઈને ભોજનની ભૂખ નથી, લોકો પાસે જમવાનું પૂરતા પ્રમાણમાં. એવું કોઈ દી ન વિચારું કે કથામાં સૌ ભોજન કરવા આવે છે. નહીં નહીં નહીં, કથામાં કોઈ જમવા ના આવે, એ તો પ્રસાદ તરીકે ભોજન લે છે. બાકી આ સૌ ભગવાનના પ્રિય પસંદ કરેલા આત્માઓ છે, ભગવાનની કથા સાંભળવા આવે, કથા સાંભળવા આવે. બાકી કોણ બેહે ભલા માણા? અને સાધુ તરીકે આદરથી હું બોલું છું, જે ભાઈઓ બહેનો વડીલો આ મહાદેવની કથા સાંભળે છે અને મહાદેવની કથામાં ઉપસ્થિત રહી અને શિવ કથાની શોભામાં વૃદ્ધિ કરો છો, શિવ કથાની સુંદરતામાં વૃદ્ધિ કરો છો, તો મહાદેવને પ્રાર્થના કરું છું આપ સૌ ઉપસ્થિત રહીને શિવ કથાની સુંદરતા વધારી રહ્યા છો, એવી સુંદરતા મારો મહાદેવ તમારે ને તમારા પરિવારને વધારે, એવી શંકર ભગવાનને હૃદયની પ્રાર્થના છે, હૃદયની પ્રાર્થના છે. અમે ને મનસુખભાઈ દેવાણી પરિવાર ગમે એટલો મંડપ મોટો કરીએ, અમે ગમે એટલી મોટી વ્યવસ્થા કરીએ, પણ કથાની સુંદરતા, કથાની શોભા એ આપ સૌની ઉપસ્થિતિ છે ને, આપ સૌની હાજરી છે. આપ સૌ દૂર દૂરથી કોઈ ટેમ્પામાં, કોઈ રિક્ષામાં, કોઈ પોતાની ફોર વ્હીલ, કોઈ પોતાનું ટુ વ્હીલ લઈ લઈ આપ કથામાં ઉપસ્થિત છો. તમારી ઉપસ્થિતિ એ જ કથાની સુંદરતા છે. એટલા મોંઘા મોંઘા મોટા મોટા મહેમાનો આવ્યા છે, આ ઊંચા આસન ઉપર બેઠેલા મહેમાનોને પણ ખૂબ તાલીઓ વડે આપણે વધાવીએ, કારણ કે એમની ઉપસ્થિતિ એ જ આપણી કથાની શોભા છે. અને જે કંઈ આપસો ઉપસ્થિત થયા છો ને, એ મનસુખભાઈ દેવાણી પરિવારની સુવાસ રહેલી છે, આ સુવાસ ફેલાણી છે, એમની મિત્રતા, એમનો સંબંધ, એમની સુવાસ. નહીંતર માણસ આમંત્રણ આપો હું લેવા તેડવા જાઉં તોય ના ભાઈ, તાર ઘર ને થાવું લે અમારે. આ તો મને મનસુખભાઈ કહેતા હતા, મને કે બાપુ આમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય પણ સ્વયંભૂ સૌ મારા મહેમાનો આવે છે, સ્વયંભૂ મહેમાનો આવે છે. જ્યારે પુષ્પ ખીલે ને અને સુગંધ જ્યારે પ્રસરે ને, ત્યારે પુષ્પ કોઈ પતંગને આમંત્રણ નથી આપતું, છતાં પણ વગર આમંત્રણે બધા જ પતંગો, કીટ પતંગો ફૂલો પર આવે છે. આ ખુશ્બુ જીવનની હોય છે, આ જીવનની પ્રતિષ્ઠા હોય છે ભાઈ. તો ગુરુ વશિષ્ઠ મહારાજ મહાદેવના પરમ ભક્ત છે, અને આ ગુરુ વશિષ્ઠનો પ્રસાદ છે, મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ સ્તોત્ર છે. જે સ્તોત્રનું નામ છે નિર્ધનતાને દૂર કરનારા દારિદ્ર નાશક સ્તોત્ર છે, નિર્ધનતાને દૂર કરનારો સ્તોત્ર છે, શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે. જો નિર્ધનતા દૂર કરવી હોય, દરિદ્રતા દૂર કરવી હોય, તો ગુરુ વશિષ્ઠ મહારાજે આપણને ભેટમાં આપેલો એક સ્તોત્ર છે, બહુ મોટું છે, પૂરું નહીં બોલું, એક સ્તોત્ર બોલીશું. શિવને પ્રિય છે, શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે, આવો થોડા શબ્દો. ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે, તો વિશ્વનો ઈશ્વર છે શિવ. કોણ? આખા વિશ્વનો ઈશ્વર ઇતિ શિવ. શિવ કોણ? નરકમાંથી તારનારો શંકર છે, ભવસાગર તારણહાર શંકર છે. એવા મહાદેવજી હું તમને પગે લાગુ છું, જે તારા શરણે ચરણે આવે તેના દુઃખોને દૂર કરે, તેના રોગને દૂર કરે, તેના શોકને દૂર કરે, તેની નિર્ધનતાને જો જડમૂળમાંથી દૂર કરે છે. ઓમ દારિદ્ર દુઃખ દહનાય, હે મહાદેવ, દરિદ્રતા, નિર્ધનતા, રોગ, શોક, તાપ, સંતાપમાંથી છોડાવનારો તું મહાદેવ. ગુરુ વશિષ્ઠ બોલે છે, દારિદ્રય દુઃખ દહનાય નમઃ
છે આ તો એક સ્તોત્રનો પાઠ કર્યો આપણે ગુરુ વશિષ્ઠ શિવનો પરમ ભક્ત છે ભાઈ મૂળ શિવ છે મારો કહેવાનો અર્થ એ છે દરેક ઋષિ મુનિઓ શિવની ભક્તિ કરી દેવતાઓ મહાદેવની ભક્તિ દેવદૂતો મહાદેવની ભક્તિ કરે અરે શંકરના ભૂતો ભૂતનાથ શંકરની સાધના કરે આપણું કયું દુર્ભાગ્ય છે કે આપણે ભગવાન શિવની નિકટ નથી જઈ શકતા આપણું કયું દુર્ભાગ્ય છે કે આપણે શિવને યાદ નથી કરી શકતા તેથી આજ કાલ આવતો સમય ઉજ્જવળ જોવો હોય હૃદયની પ્રાર્થના ભગવાન શંકરનું ભજન કરજો મહાદેવનું ભજન કરજો મહાદેવનું ભજન કરજો જો તમે વાડી લીલી રહે લીલી વાડી દાદાની લીલી વાડી રહે વડલો ખીલેલો રહે વડલો ખીલેલો રહે અને એ વડલા પર અનેક પક્ષીઓ કલરાવ કરે પછી અમારો નાગજી બાપાનો વડલો ખીલો છે કેટલા પક્ષીઓ કિલોલ કરે અમે કિલોલ કરીએ છીએ આ વડલા ઉપર હે અમે લહેર કરીએ ભલામણા હે આ વડલો ખીલ્યો છે આ વડલાનું પુણ્ય પ્રગટ થયું છે મૂળ શિવ છે મૂળ શિવ છે મને યાદ કરવાજો તુલસીને રામચરિત માનસ ગોસ્વામીજી અને રુદ્રાષ્ટક તો લગભગ સૌને મુખ પાઠ હોય પૂજ્ય મોરારી બાપુની કૃપાથી આજે લગભગ સૌને રુદ્રાષ્ટક મુખ પાઠ થયું છે પૂજ્ય બાપુ આપણા પૂજ્ય મોરારી બાપુ હે આ પ્રગટ દીવા કહેવાય છે પ્રગટ દીવા કહેવાય છે તેનું દર્શન કરી લેવું જોઈએ તેનું દર્શન કરી લેવું જોઈએ અને જેને જેને મોરારી બાપુનું દર્શન ન કર્યું હોય ને એ કોઈ પણ સમયે કરી લેવું દર્શન બાકી મનની મનમાં રહી જાય ભલામણ આ પ્રગટ દીવાઓ કહેવાય છે આમ અનેકે પ્રમુખ સ્વામી મહારાજનું દર્શન કર્યું હશે કેવો દીવો પ્રમુખ સ્વામી મહારાજ મેં જોયું છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ ધરતી છોડીને ગયા ત્યારે કોઈ એવો સાધુ પુરુષ નહીં હતો કે જેની આંખમાં આંસુ ન હોય કોઈ માણસ એવો ન હોય કે જેની આંખમાં આંસુ ન હોય અને જ્યારે બાપાને અગ્નિ સંસ્કાર આપતા થયા ત્યારે તો જોવાનું નહીં જે પગને ગુલાબની પાંખડીઓ અડવાને દે એવા સુકોમળ જેના ચરણ અને જ્યારે અગ્નિ અપાતો હતો એ હું તમને કહું જોવાનું નહીં એ માણસ જોઈ ન શકે આ ધરતી આ ધરા કેટલી પાવન છે કેવા કેવા મહાપુરુષો પૃથ્વી ઉપર પ્રગટ થયા તો આજે ઘર ઘર રુદ્રાષ્ટક સૌને કંઠસ્થ થયું હોય તો પૂજ્ય મોરારી બાપુનો પુરુષાર્થ છે તો પૂજ્ય બાપુને યાદ કરી તુલસીનો પ્રસાદ રુદ્રાષ્ટક એક પંક્તિ બે પંક્તિ ગાવ અને રાગ લીધો છે ભાઈજી પાસેથી આપણા શ્રીમદ ભાગવત આચાર્ય આપણા ભાઈજી રમેશભાઈ ઓઝા રાગ એમનો રુદ્રાષ્ટક તુલસીનું અને લોકભોગ્ય મોરારીનું અને અહીંથી રજૂ કરું છું બે પંક્તિ આવો સાથે ગાઈ સોમવાર છે સોમવાર છે નમામી શમી સા